ચેપ્ટર 2 સુરેખ સંબંધ, તેના પણ 8-9 સૂત્ર છે, પણ આપણે જેમ જેમ આગળ ચલાવશું તેમ તેમ આપણે સૂત્રની ઉપયોગ શીખી જઈશું અને સૂત્ર શીખશું. આજે આપણે વિકિરણ આકૃતિની રીત, બીજું સુરેખ સંબંધ એટલે કે સહસંબંધાંકને આરની સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, એટલે કે આરનું સૂત્ર છે 2, જ્યારે મધ્યક એક્સ બાર અને વાય બાર પૂર્ણાંક હોય, જ્યારે મધ્યક એક્સ બાર અને વાય બાર અપૂર્ણાંક હોય. આ તમને સમજાવું છું સૂત્ર. પહેલાં આપણે સીરીઝ શીખીએ વિકિરણ આકૃતિની રીત. તો જુઓ, તમારે આકૃતિ દોરવાની છે, એ લખ્યું છે વિકિરણ આકૃતિની રીત સમજાવો. સેક્શન ડીમાં પહેલો જ પ્રશ્ન છે, હું તમને ટૂંકમાં સમજાવી દઉં છું. જુઓ, સંપૂર્ણ ધન સંબંધ, સંપૂર્ણ ઋણ સંબંધ, આંશિક ધન સંબંધ, આંશિક ઋણ સંબંધ, સંબંધનો અભાવ. તમારે સ્વાધ્યાય 2.1માં તમારે આલેખ દોરવાના છે. જો તમારો આલેખ આ પ્રમાણે હોય કે એક જ લાઇનમાં ડાબી સાઈડથી જમણી સાઈડ એક જ લાઇનમાં થતી હોય તો કહેવાય છે સંપૂર્ણ ધન સંબંધ. જો તમારો આલેખ આ પ્રમાણે આવતો હોય કે ભાઈ ઉપરથી નીચે જમણી બાજુ આવતું હોય તો કહેવાય સંપૂર્ણ ઋણ સંબંધ. આંશિક ધન સંબંધ, ડાબીથી જમણી બાજુ એક જ સુરેખા પર ના હોય, બિંદુઓ તમારા, એને કહેવાય છે આંશિક ધન સંબંધ. એ જ રીતે ઉપરથી નીચેની સાઈડ જમણી બાજુ આવતું હોય અને એક રેખામાં ના હોય એને કહેવાય આંશિક ઋણ સંબંધ, અને આવાને કહેવાય છે સહસંબંધનો અભાવ. તમે જોઈ શકો છો સ્વાધ્યાય 2.1 દાખલા નંબર 1 આલેખ છે. એક બોલપેન કંપનીની તેની સૌથી વેચાતી જેલપેનના ભાવ રૂપિયામાં અને તેના પુરવઠા 1000 એકમો વચ્ચેના સંબંધ જાણવા નીચે મુજબ માહિતી એકઠી કરે છે. તે પરથી વિકિરણ આકૃતિ દોરો અને તેનું અર્થઘટન કરો. એકવાર તમને કહી દઉં કે બોર્ડમાં વિકિરણ આકૃતિની રીત પૂછવામાં આવતી નથી, પણ તમે ખાલી તમારા સમજ માટે હું તમને સમજાવું છું. ભાવ રૂપિયામાં, માસિક પુરવઠો 1000 એકમમાં, આ લાઇન છે એક્સ, આ લાઇન છે વાય. એટલે તમારે એક્સ અક્ષમાં ભાવ અને વાય અક્ષમાં નીચે 1000 એકમમાં માસિક પુરવઠો તમારે લખવાનું છે. તો જુઓ, એક્સ અક્ષ પર એટલે કે 14, 16, 12, 11, 15 એટલે કે 11 થી લઈને 17 સુધી છે એક્સ અક્ષ પર. તો હું એક્સની લાઇનમાં મેં 11 થી 17 સુધી લખ્યું છે. એના વાયની લાઇનમાં જુઓ 32, 50, 20, 12, 45, 30, 53 એટલે ઓછામાં ઓછા 12 છે, વધારે વધારે 53 છે. એટલે મેં લાઇનમાં 10, 20, 30, 40, 50, 60 એવું લખ્યું છે. આગળ હવે જુઓ ભાવ, જ્યારે આપણે સ્ટાર્ટિંગ કરે 11 થી, તો 11 જુઓ ભાવ, તો માસિક પુરવઠો 12 છે. આપણે શરૂઆત કરીએ કે ભાઈ ભાવ કેટલો છે, તો કે ભાવ છે 11 રૂપિયા, ત્યારે માસિક પુરવઠો 1000 એકમમાં છે 12, એટલે આ 11 અને 12. તો જુઓ 11ની ઉપર આપણે 11 છે, તો આપણે અહીં 12 આગળ આપણે કરવાનું છે. તે જ રીતે 12 20 છે, બરાબર. તો 12 જુઓ 20 લગીને આપણે કર્યું છે. 13 છે 30, તો અહીં 13 છે 30. આગળ 14 32, તો અહીં 14 30ની ઉપર છે જ 32. 15 45, તો એ 15 મેં 45 કર્યા છે. 16 50 છે, તો અહીં 16 50. અને લાસ્ટ 17 53, તો અહીં 17 53. હવે જુઓ, આ આકૃતિ એક સુરેખા પર છે, તો કે ના, આ આકૃતિ એક સુરેખા પર છે નહીં, બરાબર. એટલે ડાબી સાઈડથી જમણી બાજુ જાય છે, એટલે આ છે આંશિક ધન સંબંધ, ધન, બરાબર. આ છે
આંશિક ધન સહસંબંધ. જો મેં પણ લખ્યું જ છે આકૃતિમાં. નીચે વિકિરણ આકૃતિ પરના બિંદુઓ ડાબી બાજુથી જમણી બાજુ ઉપર તરફ જતી સૂર્યખંડની આસપાસ આવેલા છે. આ તમને ફાવે ના ફાવે, આપણે આટલું ટૂંકમાં લખવાનું છે. બે ચલ એક્સ અને વાય વચ્ચે આંશિક ધન સુરેખ સંબંધ છે એમ કહેવાય. તમને ફાવે કે ના ફાવે, પણ તમારે આ બે લાઈન લખવાની છે. કદાચ પૂછાય તો, બોર્ડમાં પૂછાતો નહીં, પણ તમારી કદાચ ફર્સ્ટ એક્ઝામમાં સ્કૂલ વાળાને પૂછો હોય તો પૂછી શકે છે. ખબર પડશે કે નહીં પડે આગળ, હજી ખબર ના પડે તો બીજો આલેખ આપણે સમજી લઈએ. બીજા આલેખમાં પણ એવું છે, વોટર પ્યુરિફાયર બનાવતી એક કંપની કારખાના માટે આરો પ્લાન્ટ બનાવે છે. તેના વેચાણ માટે કરેલા જાહેરાતનું ખર્ચ અને આરઓ પ્લાન્ટ વેચાણથી થતા નફાની માહિતી નીચે મુજબ છે. આ માહિતી પરથી વિકિરણ આકૃતિ દોરો અને જાહેરાત ખર્ચ અને આરઓ પ્લાન્ટની વેચાણની થતા નફા વચ્ચેના સંબંધનું સ્વરૂપ જણાવો. જો પાંચથી લઈને અગિયાર લગી છે, પાંચથી અગિયાર, એટલે આપણે આ પાંચથી અગિયાર એક્સની લાઈનમાં લખશું. પાંચથી અગિયાર આગળ આઠથી તેર નફો, એ નફો અહીં છે આઠથી તેર, બરાબર આ છે, એટલે ત્યાં તેર છે, ત્રણ લખવાનું ભૂલી ગયો છું. આગળ પાંચે આઠ, એટલે પાંચે આઠ છે અહીં. આગળ છએ સાત, આઠની નીચે જોઈ લો, આ છએ સાત, સાતે નવ જોઈ લો અહીં, સાતે નવ, આઠે દસ, તો આ આઠે દસ છે, નવે તેર, તો નવે તેર, આ તેર છે, મેં સોરી મેં તમને કીધું છે, દસે બાર, તો દસે આ બાર છે, એ બાર આવી જાય, અને છેલ્લે અગિયારે તેર, એના અગિયારે પાછા તેર. જો આ પણ સીધી સુરેખા પર છે નહીં, એટલે આ પણ આંશિક ધન સંબંધ છે, આ પણ આંશિક જ છે. કેવો સંબંધ? તો કે ધન સહસંબંધ, યાદ રાખજો. આ છે આંશિક ધન સહસંબંધ. કેમ? તો કે એક સુરેખા પર નહીં, આડી અવરી છે, પણ ડાબીથી જમણી સાઈડ છે, એટલે આંશિક ધન સંબંધ. મેં તમને આગળ સમજાવ્યું કેમ, બરાબર. જો કેમ તો છે આ સંપૂર્ણ ધન, આવી બે આકૃતિ આવી આવી, એટલે આંશિક ધન છે. આગળ ત્રીજી આકૃતિ પણ એવી જ છે, તમને આવડે છે એવી છે. જો આ તમે ત્રીજો કરશો કે શિયાળા દરમિયાન કોઈ દિવસ વાળું, એટલે તમારે આકૃતિ આ પ્રમાણે આવશે. આ પણ જો એક સુરેખા ઉપર છે ને, એટલે આ છે આંશિક ઋણ, લખ્યું છે જો અહીં, આંશિક ઋણ સુરેખ સહસંબંધ છે, બરાબર. તમારે સ્વાધ્યાય 2.1 આ ત્રણ આજે કરવાની છે. તમારા ત્રણ આકૃતિઓ, આંશિક ધન કોને કહેવાય, આંશિક ઋણ કોને કહેવાય, બરાબર. આમ છે જ અહીં સહસંબંધનો અભાવ, આંશિક ઋણ સંબંધ, આંશિક ધન સંબંધ, સંપૂર્ણ ઋણ સંબંધ, સંપૂર્ણ ધન સંબંધ. આ આકૃતિ તમારે યાદ રાખવાની છે માત્ર અને માત્ર, એટલે તમને ખબર પડશે. આજે તમારે સ્વાધ્યાય 2.1 શીખવાનું છે, શીખવાડ્યું તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. જય માતા.